ગણિત જીવનમાં સંકળાઈ જાય તો ખૂબ મજા આવી શકે વર્ષના પંચાંગમાં અંકોની અનોખી ગોઠવણ છુપાયેલી છે આ પંચાંગ જાન્યુઆરી બે હજાર બારનું છે પણ આ કોઈ પણ વર્ષ અને મહિનાનું હોઈ શકે છે પંચાંગમાં અદ્ભુત અંક રચના હોય છે અને આપણે અમુક રચના ગોતશું પહેલી લીટીમાં જોશો તો તમને સાત અંક દેખાશે કારણ કે એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે આપણે આ આંકડાઓને એકલા કરવા બીજા આંકડાને ઢાંકી દઈશું હવે પહેલા આંકડાને અને છેલ્લા આંકડાને જુઓ એક વત્તા સાત કરવાથી સરવાળો આઠ થાય છે જે વચ્ચેના આંકડા ચારનો બે ગુણો છે આવી જ રીતે બે વત્તા છ થી આઠ થાય છે જે ચારનો બે ગુણો છે અને ત્રણ વત્તા પાંચથી પણ આઠ થાય છે જે ચારનો બે ગુણો છે અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેથી હંમેશા વચ્ચેનો આંકડો રહે છે વચ્ચેનો આંકડો ચાર છે અને આ સાત આંકડાનો સરેરાશ છે જો તમને બધા સાત આંકડાનો સરવાળો કરવો હોય તો વચ્ચેના આંકડા ચાર ને સાતથી ગુણો અને તમને અઠ્યાવીસ મળશે હવે આપણે બીજી લીટી તરફ જઈએ બાવીસ વત્તા અઠ્યાવીસથી પચાસ બને છે જે વચ્ચેના આંકડા પચીસનો બે ગુણો છે ત્રેવીસ વત્તા સત્યાવીસથી પચાસ થાય છે જે પચીસનો બે ગુણો છે ચોવીસ વત્તા છવ્વીસ થી પચાસ થાય છે જે પચીસનો બે ગુણો છે આ લીટીના બધા સાત અંકોનો સરવાળો પચીસ ગુણ્યા સાત થશે જે એકસો પંચોતેર થાય છે હવે કોઈ પણ એક આડી લીટીને જુઓ કાગળથી બીજા બધા અંકોને ઢાંકી દો જાન્યુઆરી બે હજાર બારમાં પાંચ સોમવાર છે બે વત્તા ત્રીસ થી બત્રીસ થાય છે જે વચ્ચેના અંક સોળનો બે ગુણો છે આવી જ રીતે નવ વત્તા ત્રેવીસથી બત્રીસ થાય છે જે પાછો સોળનો બે ગુણો છે આ પાંચેય અંકોનો સરેરાશ વચ્ચેનો અંક સોળ છે અને સરવાળો કરવા સોળ ગુણ્યા પાંચ એટલે કે એસી થાય છે જો તમે આ આડી લીટીમાં જોશો તો દેખાશે કે જાન્યુઆરી બે હજાર બારમાં ચાર ગુરુવાર છે વચ્ચેનો આંકડો નથી હવે પાંચ વત્તા છવ્વીસથી એકત્રીસ અને બાર વત્તા ઓગણીસ થી એકત્રીસ થાય છે આથી બધા ચાર આંકડાનો સરવાળો એકત્રીસ વત્તા એકત્રીસ એટલે બાસઠ થશે હવે આપણે અમુક ત્રાસા આંકડા જોઈશું બે બાય નું ચોકઠો લો ત્રણ વત્તા થી ચૌદ થાય છે અને ચાર વત્તા થી પણ ચૌદ થાય છે બીજા ચાર આંકડાને જુઓ પંદર વત્તા થી આડત્રીસ અને સોળ વત્તા બાવીસ થી આડત્રીસ થાય છે આમાં એવું બને છે કે હવે સાહસ ત્રણ બાય ત્રણ નું ચોખું લઈએ તો નવ આંકડા રહેશે એક અઢાર થાય છે જે વચ્ચેના આંકડા નવ નો બે ગુણો છે પંદર વત્તા ત્રણ થી અઢાર થાય છે જે નવ નો બે ગુણો છે બે વત્તા સોળ થી અઢાર થાય છે જે નવનો બે ગુણો છે અને આઠ વત્તા દસ થી અઢાર થાય છે જે નવનો બે ગુણો છે આથી આ બધા નવ અંકોનો સરેરાશ વચ્ચેનો અંક થશે જે નવ છે અને બધા અંકોનો સરવાળો નવ ગુણ્યા નવ એટલે એક્યાસી થશે થોડું નીચે જશો તો બીજા નવ આંકડા તપાસો બાર વત્તા અઠ્યાવીસથી ચાલીસ થાય છે જે વીસનો બે ગુણો છે ચૌદ વત્તા છવ્વીસથી ચાલીસ થાય છે જે વીસનો બે ગુણો છે તેર વત્તા સત્તરથી ચાલીસ થાય છે જે વીસનો બે ગુણો છે અને ઓગણીસ વત્તા એકવીસથી ચાલીસ થાય છે જે વીસનો બે ગુણો છે બધા નવ આંકડાનો સરેરાશ વચ્ચેનો અંક વીસ થાય છે અને બધા આંકડાનો સરવાળો એ વીસ ગુણ્યા નવ જે એકસો એંસી થાય છે હવે બે બાય બે કે ત્રણ બાય ત્રણના ચોકઠાને બદલે ચાલો લંબચોરસ ચોકઠું લઈએ આ વખતે આપણે ત્રણ બાય ચારનું ચોકઠું તપાસશું એક વત્તા અઢારથી ઓગણીસ થાય છે ચાર વત્તા પંદરથી ઓગણીસ બે વત્તા સત્તરથી ઓગણીસ ત્રણ વત્તા સોળથી ઓગણીસ આઠ વત્તા અગિયારથી ઓગણીસ અને વચ્ચેના બે અંક નવ વત્તા દસથી ઓગણીસ થાય છે આ ચોકઠામાં બાર અંકો છે તેથી બે આંકડાની છ જોડી બને છે જેમનો સરવાળો ઓગણીસ બને છે અને બધા આંકડાનો સરવાળો ઓગણીસ ગુણ્યા છ થાય છે ગણિત શાસ્ત્ર આવી રચનાની શોધ જ છે દરેક ઘરમાં અને શાળામાં એક પંચાંગ હોય છે જેમાં બાળકો ઘણી બધી રચના ગોતી શકે છે આ પ્રસ્તુતિ એક ચોપડીના આધારે તૈયાર કરેલી છે જેનું નામ છે નંબર ફન વિથ અ કેલેન્ડર જે સ્વર્ગીય પી કે શ્રીનિવાસન દ્વારા લખેલી છે જે ચેન્નાઈના એક અદ્ભુત ગણિત વિજ્ઞાન ના મહારથી હતા